નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હવે પછીના ક્લાસમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે જે વાત કરેલી હતી તેમાં યુનિટ નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગર પાર્ટ 1 એના પહેલા ભાગની વાત આપણે કરી દીધેલી છે. હવે તેનો બીજો પાર્ટ આજે શરૂ કરીએ છીએ. બીજો પાર્ટ જે છે એ અહીંથી શરૂ થાય છે. અગાઉ વાત થયેલી હતી એ રીતે આગળની વાત. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. પહેલા આટલું વાક્ય અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. તમારી સામે એ લખવામાં આવેલું છે વાક્ય, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. સામેના ભાગમાં કૌંસમાં સીવી, જેનાથી હવે તમે પરિચિત થઈ ગયેલા હશો, ચેન્જ ધ વોઇસ. સીવી નો અર્થ થાય છે ચેન્જ ધ વોઇસ. જેવા અક્ષરે ત્યાં લખેલું છે એવા જ અક્ષરે અહીંયા તેનો જવાબ પણ આપવામાં આવેલો છે. ફરીવાર સમજો એ વાક્ય, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. વાક્યની અંદર કર્તા છે ધ પંચાયત, પાસ્ડ ક્રિયાપદ, અ રિઝોલ્યુશન કર્મ અને સમયદર્શક શબ્દ ઇન 2008. કર્મને કર્તાના સ્થાને લઈ આવી વાક્યનું પેસિવ કરવાનું હોય છે. આટલી સામાન્ય માહિતી આપના સુધી પહોંચેલી છે. તો રિઝોલ્યુશનને કર્તાના સ્થાને આપણે લઈ આવેલા છીએ. એનો અર્થ થાય છે ઠરાવ, જેનું ગુજરાતી સામે પણ લખવામાં આવેલું છે, એ નાઉન છે. અ રિઝોલ્યુશન સાદો ભૂતકાળ એટલે વોઝ ટુ બી નું રૂપ, જે તે ક્રિયાપદનું ભૂતકૃતદ્વંદ નું રૂપ એટલે પાસ્ડ રેગ્યુલર વર્બ છે એટલે ઈડિટ લાગે, પણ ઉપર લખેલું સફેદ અક્ષરે લખેલું પાસ્ડ એ ભૂતકાળનું રૂપ છે, જ્યારે નીચેના ભાગમાં ગુલાબી અક્ષરે લખવામાં આવેલો એનું પાસ્ડ એ ભૂતકૃદંત છે. પાસ્ડ બાય ધ પંચાયત ઇન 2008. એ જ વાક્યની નીચે ઉપર જે સફેદ અક્ષરે લખેલું વાક્ય છે એમાં એક ગ્રીન લાઈન કરેલી છે ઇન 2008 ની નીચે. એનો અર્થ એ થયો કે પરીક્ષાની અંદર આપણને જે પ્રશ્ન બનાવવાનો પૂછવામાં આવે છે એ પ્રશ્ન કેવી રીતે બનશે. ધારો કે આટલા નીચે અંડરલાઈન કરેલી છે તો પ્રશ્ન કેવી રીતે બનશે, તો પ્રશ્ન આમ બનશે, વેન થી પ્રશ્ન બનશે, કારણ કે આપણે સમય જવાબમાં લેવાનો છે. તો સમય માંગીએ છીએ એટલે વેન થી પ્રશ્ન બને. સાદા ભૂતકાળ સાથેનું વાક્ય છે એટલે ક્રિયાપદ એક્ટિવમાં છે એટલે ડીડ સાથેની વાક્ય રચના બનશે, એટલે વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન. When did the panchayat pass a resolution? Suppose એક વાર એમ ધારી લ્યો કે આ વાક્ય છે એ વાક્યમાં અહીંયા in 2008 માં પ્રશ્ન પૂછેલો હોય તો પ્રશ્ન કેમ બને, તો કે when was a resolution passed by the panchayat. ફરીવાર સમજો, વાક્ય બોર્ડ ઉપર લખેલું નથી, જવાબ હું બોલું છું. When was a resolution પાસ્ડ બાય ધ પંચાયત. જો વાક્ય પેસિવમાં હોત તો પણ પ્રશ્ન તો વેનથી જ બને, પરંતુ એની ક્રમ રચના એ અલગ પ્રકારની બને. તો જે પહેલું વાક્ય આવ્યું, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008 સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ, આ ટુ બી એબલ ટુ ની વાક્ય રચના કહેવાય જે કેન ને રજૂ કરતી હોય. અહીંયા વોઝ સાથે મૂકવામાં આવ્યું છે એટલે વાક્ય ભૂતકાળનું કહેવાય અને એટલા માટે એ વાક્ય કુડ નોટ નું વાક્ય કહેવાય, એટલે કે શોઇંગ ડિસેબિલિટી નું વાક્ય કહેવામાં આવે. ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કારણ કે સિન્સ એટલે કારણને રજૂ કરતું વાક્ય છે. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ, પછી આખું વાક્ય લખેલું નથી, ડોટ 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 કરીને મૂકી દેવામાં આવેલું છે. આવા પ્રકારનું વાક્ય સિન્સ થી જોડાયેલું છે. સિન્સ નો અર્થ થાય બીકોઝ, એટલે કે કારણને રજૂ કરતું વાક્ય કહેવાય અને એટલા માટે આપણે અહીંયા લખેલું છે શોઇંગ રીઝન, કારણને રજૂ કરતું વાક્ય એને કહેવામાં આવે. એટલે ફંક્શનની અંદર જો સિન્સ વાળું, બીકોઝ વાળું, બીકોઝ ઓફ વાળું કે એઝ વાળું વાક્ય જો પૂછવામાં આવે તો એ રીઝન એટલે કે કારણને રજૂ કરતું વાક્ય હોય. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ. આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ વુડ મૂકવામાં આવેલું છે, એટલે એ વાક્ય લખેલું છે ધે વુડ ડુ ઇટ. વાક્યમાં જેટલું આવશ્યક છે, જરૂરી છે આપણા માટે, એટલું જ અહીંયા લખવામાં આવેલું છે. એમાં ચેન્જ ધ વોઇસ કરવાનું છે. સીવી નો મતલબ થશે ચેન્જ ધ વોઇસ. સહાયકારક ક્રિયાપદ સાથેની વાક્ય રચના હોય
તો એમાં ચેન્જ ધ વોઇસ કેવી રીતે કરી શકાય એ અહીંયા તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે તમે સમજવાની કોશિશ કરશો તો આવડવા મળશે ધે કરતા વુડ ડુ વુડ સહાયક ક્રિયાપદ અને ડુ મૂળ ક્રિયાપદ અને ઈટ કર્મ કર્મ અને કર્તાના સ્થાને લઈ ગયો તો ઈટ ની કર્તા વિભક્તિનું રૂપ પણ ઈટ જ થાય એટલે ઈટ વુડ નો વુડ પછી જ્યારે કોઈ પણ સહાયક ક્રિયાપદ એટલે કે મોડેલ ઓક્ઝિલરી આપવામાં આવેલું હોય એવા સમયે બી મૂકી અને એનું પેસિવ થતું હોય એટલે વુડ બી પછી જે તે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ તો ડુ નું ભૂતકૃતનું રૂપ થાય ડન એટલે મૂકવામાં આવ્યું ડન બાય ધેની કરતા વિભક્તિનું રૂપ થશે ધેમ એટલે મૂકાયું ધેમ વાક્ય બન્યું ઈટ વુડ બી ડન બાય ધેમ સહાયક ક્રિયાપદ સાથેની વાક્ય રચના આવી એટલે આપણે એનું પેસિવ તમારી સામે રજૂ કરેલું છે એટલે પાઠ ભણીએ ત્યારે માત્ર ગુજરાતી ન ભણવાનું હોય જ્યારે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે એનો અર્થ આવો થાય છે કે આવું પણ સાથે સાથે આપણે અભ્યાસ કરવાનો હોય છે એટલે ટેક્સબુક ને સંલગ્ન જો આપણે આ બધી વસ્તુઓ સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરશું તો આસાનીથી આપણને તમામ વસ્તુઓ આવડવા મળશે લખે છે કે અ સ્ટેશન ફોર ધેમ ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વસ એન્ડ વિથ ધેર ઓન મની અને એ લોકોએ આ કરી બતાવ્યું પોતાના ખુદના પૈસાથી ઓન એટલે પોતાનું સુન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ થોડા જ વખતની અંદર સુનનો મતલબ થાય થોડા જ વખતમાં એક 11 વ્યક્તિઓની એક ટીમ તૈયાર કરી દેવામાં આવી આ ટીમનું કામ શું હતું ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ અને ગામ લોકોની પાસેથી આ ટીમના સભ્યો દ્વારા પૈસા લેવાનું શરૂ કરવામાં આવ્યું પૈસા એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવ્યું ઓન 7 જનવરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ્સ એફોર્ટ્સ એટલે પ્રયત્નો 7મી જાન્યુઆરી 2010ના રોજ તેમના અથાગ પ્રયત્નોની ફલશ્રુતિ રૂપે ધ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી On 7 January 2010, the Taj Nagar Railway Station started operation. આટલું ટૂંકું વાક્ય બનાવીને તમને આપેલું છે. એમાં આગળના ભાગમાં મૂકવામાં આવેલી તારીખ જુઓ. On 7 January 2010, એમાં અંડરલાઈન કરવામાં આવેલી છે. એનો અર્થ એ થયો કહેવાય કે પ્રશ્નમાં આટલો પાર્ટ જોશે નહીં. મતલબ એ થયો કહેવાય કે જવાબમાં એ જોશે તો પ્રશ્ન શેનાથી બનશે હજી હમણાં જ તમને જ્યારે આગળનું વાક્ય આવ્યું ત્યારે કીધેલું હતું કે જ્યારે સમય નીચે અંડરલાઈન કરવામાં આવેલી છે તો મતલબ એ થયો કે આપણે સમય જવાબમાં આપવાનો છે અને તો આપણે મેનથી પ્રશ્ન પૂછવાનો થશે એટલે પ્રશ્ન બનાવતા આવડતું હશે તો નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરતા પણ તમને આવડશે એટલે સમજો અને શીખો વેન વાક્યનો કાળ શેના ઉપરથી ખબર પડે તો કે ક્રિયાપદ ઉપરથી સ્ટાર્ટ નું ઈડી વાળું રૂપ મૂકવામાં આવેલું છે એટલે ભૂતકાળનું વાક્ય છે અને એક્ટિવ વર્બ છે એટલે કે એક્ટિવ વોઇસમાં આપવામાં આવેલું વાક્ય છે એટલે ડીડ સાથે પ્રશ્ન બને વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન કર્તાના સ્થાન ઉપર છે એટલે કર્તાના સ્થાને આવી ગયું સ્ટાર્ટેડ છે અહીંયા ડીડ આગળ આવી ગયું એટલે અહીંયા સ્ટાર્ટ આવે યાદ રાખો વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે ડુ ડઝ અને ડીડ એને પપ્પા કહેવાય પપ્પા જ્યારે હાજર હોય ત્યારે બાળક પોતાના મૂળ સ્વરૂપમાં ડાયું ડગરું હોય બધી ચાલાઈઓ મમ્મીની સામે ચાલે તો અહીંયા ડીડ હાજર છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર એટલે કે સ્ટાર્ટ ઓપરેશન પ્રશ્ન બન્યો વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ ઓપરેશન આ વાક્ય અહીંયા અલગ રીતે છે કેવી રીતના છે લાંબુ છે થોડું એનું ટૂંકું સ્વરૂપ અહીંયા તમારી સામે મુકાયેલું છે ઓન 7th જનવરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ્સ એમના પ્રયત્નોની ફલશ્રુતિ રૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી આ દેશની અંદર એટલે કે ભારત દેશમાં આ દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન આ દેશમાં શરૂ થયું ઓન વીચ કે જેના પર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન આ જે સ્ટાર્ટેડ ઓપરેશન ત્યાં હતું એ મેં અહીંયા આગળ લઈ લીધેલું હતું આ એવું રેલવે સ્ટેશન હતું કે જેના પર ઓન વીચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી એક પણ રૂપિયાનો ખર્ચ આ
રેલવે સ્ટેશન બનાવવા પાછળ રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલો હતો નહીં. તો આવું એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું અને એટલા માટે આ જે પાર્ટ આવ્યો આપણી સામે એ પાર્ટ આખા યુનિટમાં ત્રણ પાર્ટ છે. એમાંથી પહેલા પાર્ટનું ટાઇટલ આપવામાં આવેલું હતું ટ્રેક્સ ટુ તાજનગર. આ જે પહેલો પાર્ટ આપવામાં આવેલો છે એમાંથી આપના માટે કેટલું ગૃહ કાર્ય જેને હોમવર્ક કહીએ છીએ એ આપની સામે મૂકવામાં આવેલું છે. હવે હું ગુજરાતી નથી કહેવાનો, તમારે તમારી રીતે ગુજરાતી સમજવાનું એનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. What was the name of the former sarpanch? Second question is like this. How many rupees did they collect and why? Here, two questions are given here. How many rupees did they collect? First question and why is the second question. That means why did they collect money? Look at the third question. Where did the villagers have to go to catch the train? Before, they didn't have any railway station. Where did they go? Fourth one, when did they raise the demand for a railway station? Pratham avakhar ni vaat karvani chhe tamare. Fifth one, ek paragraph evo aapiye chhe ke jeni andar aape dual directed prakar nu kaik karvanu hoy. To ahiya એક પેરેગ્રાફ નો આટલો પાર્ટ આપ્યો છે. આગળ વાક્ય રચના આવી છે, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ. એ અહીંયા તમારી સામે ત્રીજો પેરેગ્રાફ છે ટેક્સ્ટબુક ની અંદર, ટ્રેક્સ ટુ તાજનગર માં જે ત્રીજો પેરેગ્રાફ છે, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુડગાંવ વાળો પેરેગ્રાફ, ત્યાંથી શરૂ કરીને હુ ગો ટુ કોલેજીસ. આટલા પાર્ટ ની અંદર સાદા વર્તમાન કાળમાં આપવામાં આવેલો પેરેગ્રાફ છે એને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. આટલું હોમવર્ક, પાંચ પ્રશ્ન એટલે કે ચાર પ્રશ્ન અને પાંચમો સાદા ભૂતકાળમાં ફેરવવાનો, બે કે ત્રણ લીટીનો પેરેગ્રાફ. આટલું કામ કરીશું તો પ્રથમ પાર્ટ આપણે બરાબર આત્મસાત કરી શકીશું. આની અંદરથી પ્રશ્નો પણ પૂછાઈ શકે અને આ શોર્ટ નોટ તરીકે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલા પાર્ટ ની વાત અહીંયા પૂર્ણ થાય છે. વળી પાછા મળીએ છીએ બીજા પાર્ટ ની સાથે. બીજા પાર્ટ માટે માનસિક રીતે તૈયાર રહો. ઓલ ધ બેસ્ટ.